जब न्यूज में अगर बात करें तो वलसाड में तबीब ने बेदरकारी गर्भवती महिला ने बाड़क नु मौत थयु छे। परिवारजनों मौत मामले तबीब पर आक्षेपो कर्या छे। गर्भवती महिला ने 300 मीटर दूर स्ट्रेचर ऊपर लई जवानी बेदरकारी सामे आवी छे। सगर्भानी हालत गंभीर बनता ऑपरेशन दरमियान मौत थयु छे। आ अंगे ग्रामजनों कलेक्टर कचेरीए जईने ते लोकोए विरोध नोंधाव्यो छे। हॉस्पिटल सामे कड़क कार्यवाही करवामां आवे तेने लईने तेओ विरोध करी रह्या छे अने बेनरो हाथमां लईने ते लोकोए विरोध कर्यो छे। मृतक महिलानी બે બાળકીઓને તબીબ સામે કાર્યવાહી કરવા માટે માંગ કરી છે। આજે કલેક્ટર મેડમને આવેદન પત્ર આપવામાં આવ્યું છે। 19 તારીખે માતા અને બાળક બે મરણ થયેલું છે। મરણ થવાનું કારણ મુખ્ય કે હોસ્પિટલમાં સર્જિકલ હોસ્પિટલમાં હેઠળબેન હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડ ન હોય અને ડિલિવરી માટે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ લઈ જતા સ્ટ્રેચર પર ખાડા પર ખાડામાં સ્ટ્રેચર લઈ જતા જે ધક્કો આવેલો એમાં બાળકનું મૃત્યુ થયેલું એવું માલુમ પડે છે અમને। અને હોસ્પિટલના બેદરકારી તો છે જ, પણ જે કાળજી આપવાની હતી હેતલબેને સાથે રહીને એ આપેલ નથી અને આસિસ્ટન્ટને સાથે પેશન્ટને મૂકીને બહુ ખરાબ કૃત્ય કરવામાં આવેલ છે। અમારી માંગ એ છે કે આ ન્યાય મળવો જોઈએ, કેમ કે માતા અને બાળક એ મરણ થયેલું છે, એની સાથે બે નાની છોકરી છે। એક્ચ્યુઅલ કૂતરડે બનાવેલા માળો વિખરાઈ ગયો છે। આજરોજ અમે જે નીલાબેનનું મૃત્યુ થયું હતું તે બાબતે અમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું કે આજ સુધી કંઈ અત્યારે 3-4 દિવસમાં કંઈ થયું નથી, કંઈ પણ અમને પોલીસ તરફથી બી કહેવામાં નહીં આવ્યું। જાણવા જોગ અમે અરજી આપેલી હતી પણ એ લોકોએ અમને બોલાવ્યા પણ એ લોકો કોલ પણ કોઈ આવ્યો નહીં। ને ડૉક્ટર હેટલબેન દેસાઈએ સ્ટેટમેન્ટ એવું આપ્યું હતું કે 15-17 બોટલ ચડાવેલું બ્લડ, એમ આજે અમે બ્લડ કેમ્પમાંથી બ્લડ બેંકમાંથી લાવ્યા 90 બોટલ અહીંથી અમે લીધેલી ને 10 બોટલ અમે સુરતથી લાવીને ચડાવેલી। એ બાબતનું અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપેલ છે। આ બાબતે ડૉક્ટર હેટલબેનનું જે દવાખાનું છે એમાં પૂરતા પ્રમાણમાં કંઈ પણ સાધન નથી એવું અમને જણાઈ આવેલ છે। સાધનના અભાવે જ એ માણસ ડૉક્ટર હેટલબેન દેસાઈ અમને ડૉક્ટર હાઉસમાં લઈ ગયા ને ત્યાં ટ્રીટમેન્ટ થાય તેવું હતું જ નહીં ને સ્ટેચર પર લઈ ગયા, એ લોકોની ગંભીર બેદરકારી સામે આવે છે કે હેટલબેનનું દવાખાનું અત્યારે હેટલબેનનું લાયસન્સ જ રદ થવું જોઈએ, કારણ કે એના પર સાધન નહીં મળે તો પછી ટ્રીટમેન્ટ કેવી રીતના કરી શકે એમ, ને આવી રીતના બેદરકારીથી માતાનું મૃત્યુ થાય એ ખોટું કહેવાય એમ, એ પ્રમાણે બીજા કોઈનું બી એવું થાય એવું।